नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 नी अंदर गणित विषय में प्रकरण 3 संख्या साथे रमत शीखीशुं। संख्या साथे रमत विषय आपणे जानकारी मेळवीशुं। तो एक ए अविभाज्य के विभाज्य संख्या नथी, एक ए विशिष्ट संख्या छे। एक ए दरेक संख्यानो अवयव छे अने दरेक संख्या दरेक संख्या नो अवयव संख्या नो भाजक छे। हवे आपणे दरेक संख्याना अवयवो मेळवीशुं। दाखला तरीके 68, तो 68 ना तमाम अवयवो मेळवीशुं। तो जे घड़ियामां 68 आवता होय ए दरेक घड़िया आपणे लखीशुं। तो 1 × 68 = 68, 2 × 34 = 68, 4 × 70 = 68। तो 68 ना बधा ज अवयव 1, 2, 4, 17, 34 અને 68, तो आ बधा 68 ना अवयव गया। हवे 36 ना अवयव मेळवीशुं। तो 1 × 36 = 36, 2 × 18 = 36, 3 × 12 = 36, 4 × 9 = 36, 6 × 6 = 36। હવે 36 ના બધા જ અવયવો આપણે લખી લઈશું। 1, 2, 3, 4, 6, 9, 12, 18 અને 36, આ બધા 36 ના અવયવો છે। હવે આપણે 21 ના અવયવો લખીશું। તો જે ઘડિયામાં 21 આવતા છે એ ઘડિયા આપણે લખીશું। 1 × 21 = 21, 3 × 7 = 21। હવે 21 ના અવયવો લખીશું। તો 1, 3, 7, 21, તો આ 21 ના અવયવો છે। હવે 7 ના અવયવો મેળવીશું। તો 1 × 7 એટલે કે 7 × 7 આવે, 1 અને 7 એ 7 ના અવયવો છે। તો આ રીતે બાળકો આપણે અવયવો મેળવ્યા। હવે સંખ્યા અવયવ અને અવયવોની સંખ્યા મેળવીશું। તો 1 નો અવયવ 1 જ છે અને અવયવોની સંખ્યા પણ 1 જ છે। સંખ્યા 2, તો એના અવયવ 1 અને 2 છે, જ્યારે અવયવોની સંખ્યા 2 છે। 3, તો એના અવયવ 1 અને 3, એની સંખ્યા થાય છે 2। 4, એના અવયવ 1, 2 અને 4, તો એની સંખ્યા થાય છે 3। 5, એના અવયવ થાય છે 1 અને 5, એની સંખ્યા થાય છે 2। 6, એના અવયવો થાય છે 1, 2, 3 અને 6, જ્યારે એની સંખ્યા થાય છે 4। 7 ના અવયવ 1 અને 7, એની સંખ્યા થાય છે 2। 8 ના અવયવ 1, 2, 4 અને 8, એની સંખ્યા થાય છે 4। 9 ના અવયવ 1, 3 અને 9, એની સંખ્યા થાય છે 3। 10 ના અવયવ 1, 2, 5 અને 10, એની સંખ્યા થાય છે 4। 11 ના અવયવ 1 અને 11, એની સંખ્યા થાય છે 2। 12 ના અવયવ 1, 2, 3, 4, 6, 12, એની સંખ્યા થાય છે 6। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અવયવો મેળવતા શીખ્યા। આભાર।